नमस्कार विद्यार्थी मित्रों, आपणे प्रकरण 3 मां आलेखनी रीतथी उकेल शोधता शीख्या। हवे आजे आपणे आदेशनी रीते बे समीकरणोनो उकेल मेळवीशुं। बराबर छे? तो जुओ, आदेशनी रीते उकेल शोधवा माटे जे मुख्य सिद्धांत छे ध्यान राखजो। धारो के आपणे अहीं समीकरण छे 2x प्लस 3y बराबर 10। तमे जाणो छो के चेप्टर नुं नाम ज छे द्विचल सुरेख समीकरण, एटले के अहीं बे चल हशे। जो बे चल होय तो समीकरणनो सीधे सीधो उकेल मळी शके तेम होतो नथी। तमे जाणो छो जो एक ज चल होय ने आ रीते 2x बराबर 10 तो 2 छेदमां जाय x बराबर 10 भाग्या 2 x बराबर 5 મળી ગયો ઉકેલ। એટલે કે આપણે છઠ્ઠા ધોરણથી એક જ ચલવાળું સમીકરણ હોય તો તેનો ઉકેલ કેવી રીતે શોધાય તે આપણે સમજ્યા છીએ। પરંતુ બે ચલમાં શું કરવાનું? તો બે ચલમાં આદેશની રીતમાં એક ચલને બીજા ચલમાં ફેરવવાનું। કેવી રીતે એ જુઓ। સૌ પ્રથમ સમીકરણ 1 લેતા, समीकरण 1 लेशु 2x प्लस 3y इज इक्वल टू 10। अहीं कांतो x कांतो y कोई एक ने आपणे एकलू पाड़ीशु। तो धारो के आपणे x ने एकला पाड़ीए तो 3y जमणी बाजु जशे, तो 2x बराबर 10 माइनस 3y बराबर छे। હજુ x એકલું પાડવા બે ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે, માટે x બરાબર 10 માઇનસ 3y ભાગ્યા 2। તો આ થઈ આપણી x ની કિંમત। x ની જે કિંમત મળી તે સમીકરણ 2 માં મૂકીશું। પડી સમજણ? અત્યંત સરળ દાખલો છે। આને આદેશ આપ્યો કહેવાય કે x બરાબર આ કિંમત મૂકી, માટે આને કહ્યું આદેશની રીત। બરાબર છે? હવે મેઇન વસ્તુ એ કે સમીકરણ 1 લઈને જો તમે x એકલો પાડો તો એની કિંમત સમીકરણ 2 માં મૂકવાની, અને એમ પણ કરી શકો છો કે સમીકરણ 2 લઈને x એકલો પાડો તો સમીકરણ 1 માં કિંમત મૂકવાની। જરૂરી નથી x જ એકલો પાડો, જો તમારી ઈચ્છા હોય તો તમે y પણ એકલો પાડી શકો છો। બરાબર છે? તો ચાલો આ એક્સ ની કિંમત સમીકરણ 2 માં મૂકીશું। એટલે આ રીતે લખીશું, એક્સ ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 છે આપણું 3x માઇનસ y બરાબર 4, એક્સ ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું 3m ના m કૌંસમાં x ને બદલે 10 માઇનસ 3y ભાગ્યા 2 માઇનસ y બરાબર 4। જગ્યા ભરાઈ જવાને કારણે હું ઉપરનો ભાગ ભૂસી કાઢું છું। અંશમાં જ કહેવાય, એટલે કે એનો ગુણાકાર ફક્ત અંશના પદો સાથે જ થશે, છેદ સાથે નહીં થાય। બરાબર છે? છેદ એમનો એમ જ રાખીશું, એટલે 3નો ગુણાકાર 10 સાથે મળશે આપણને 30 માઇનસ 3નો ગુણાકાર 3 સાથે, 3 9y છેદમાં 2 માઇનસ y ના છેદમાં કાંઈ નથી એટલે 1 બરાબર 4। 2 અને 1 નો લસાઅ કાઢીશું કારણ કે અહીં અપૂર્ણાંક છે, લસાઅ નીકળશે આપણો 2 30 માઇનસ 9y, 2 અહીં ગુણાઈ જશે માઇનસ 2y બરાબર 4,
नौ वाय माइनस बे वाय पण माइनस सरखी निशानी माटे सरवाळो थशे त्रीस माइनस अग्यार वाय अने बे अहीं ગુણાઈ જશે चार दो आठ त्रीस जमणी बाजू जशे माइनस अग्यार वाय बराबर आठ माइनस त्रीस माइनस अग्यार वाय त्रीस माथी आठ जाए तो मळशे माइनस बावीस હું અહીં લખું છું પછી આગળનું પૂછીશું બંને બાજુ માઇનસ એટલે બંને બાજુ પ્લસ થઈ જશે અગિયાર વાય બરાબર બાવીસ અગિયાર છેદમાં જશે વાય બરાબર બાવીસ ભાગ્યા અગિયાર વાય બરાબર ઓકે તો આ રીતે આપણને મળી વાયની કિંમત હવે વાયની કિંમત તમે સમીકરણ એકમાં મૂકો તો એક્સની કિંમત મળશે अथवा समीकरण बे मा मूको तो पण चाले अने अहीं एक्स बराबर अहीं वाई नी किंमत मूको तो पण तमने एक्स नी किंमत मळी जाय तो आपणे आ दाखला पूरतुं वाई नी किंमत समीकरण एक मा मूकीशुं વાયની કિંમત સમીકરણ એકમાં મુકતા જુઓ બાળકો આપણું સમીકરણ છે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર દસ બે એક્સ પ્લસ ત્રણ વાયની કિંમત મળશે બે બરાબર દસ બે એક્સ ત્રણ દુ છ બરાબર દસ છ જમણી બાજુ જશે એટલે બે એક્સ બરાબર દસ માઇનસ છ માટે બે એક્સ બરાબર દસ માંથી છ જાય તો ચાર માટે એક્સ બરાબર ચાર ભાગ્યા બે માટે એક્સ બરાબર બે બરાબર તો આ રીતે સમીકરણનો ઉકેલ એમ લખી શકાય કે એક્સ બરાબર બે તથા વાય બરાબર બે ઓકે તો આ થઈ આપણી આદેશની રીત ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર બે આદેશની રીતનો જે આપણે પહેલું ઉદાહરણ જોયું એમાં તમે જોયું કે એક્સની કિંમત મેળવીને તે કિંમત બીજા સમીકરણમાં એક્સમાં મૂકી અને વાય મળી ગયું વાયની કિંમત પહેલા સમીકરણમાં મૂક્યું એક્સ મળી ગયું બસ એ જ રીતે બીજો દાખલો હવે દરેક વિદ્યાર્થીઓને એક સમસ્યા હોય છે કોઈ પણ રીતનો સિદ્ધાંત આવડી જાય તેમ છતાં જો દાખલો પોઈન્ટમાં હોય અપૂર્ણાંકમાં હોય કે કોઈ વર્ગમૂળમાં હોય તો બસ મનમાં એવું જ થઈ જાય છે કે નહીં આવડે પરંતુ એવું નથી તમે આ દાખલો ધ્યાનપૂર્વક જોજો કશું જ અઘરો નથી બરાબર તો બાળકો જુઓ પહેલું સમીકરણ છે ઝીરો પોઈન્ટ બે એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ સૌ પ્રથમ આપણે પહેલા સમીકરણની પ્રક્રિયા કરીએ પોઈન્ટમાં રાખીને કાર્ય કરવું થોડું અઘરું છે તેના કારણે આપણે શું કરીશું પોઈન્ટને દૂર કરી દઈશું એટલે કે આ રીતે બે એક્સ છેદમાં દસ કેમ તો તમે જાણો છો પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એકડાની પાછળ એક મીંડું આપણે લગાવી દીધું પ્લસ ત્રણ વાય છેદમાં દસ બરાબર તેર છેદમાં દસ દસ લસાઅ નીકળશે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર છેદમાં દસ દસ ભાગાકારમાં છે અહીં ઉપર ગુણાઈ જશે એટલે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર ગુણ્યા દસ છેદમાં દસ 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 ઉડી ગયા માટે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર આને આપણે સમીકરણ એક કહીએ આ સમીકરણ બે કહીએ તો તે પરથી આ મળ્યું સમીકરણ ત્રણ હવે આ જ રીતની પ્રક્રિયા આપણે સમીકરણ નંબર બે પર કરીશું અને મેળવીશું સમીકરણ ચાર
પછી સમીકરણ 3 અને 4 નો ઉપયોગ કરીને આપણે આદેશની રીતની મદદથી x અને y ની કિંમત શોધી શકીશું. હું આખો દાખલો ગણાવતો નથી, દાખલો તમારે જાતે સ્વાધ્યાયમાં આપેલો છે તે ગણવાનો રહેશે. બરાબર? તો ચાલો મિત્રો ઉદાહરણ 3 આદેશની રીતે જ ઉકેલ મેળવવાનો છે, પરંતુ અહીં છે અપૂર્ણાંક. તો મેં હમણાં જ વાત કરી કે અપૂર્ણાંક હોવાથી પણ ગભરાવાની જરૂર નથી. ચાલો સૌ પ્રથમ આપણે સમીકરણ 1 લઈએ. થ્રી એક્સ અપોન 2 માઇનસ 5y અપોન 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. આવી રીતે લખાણ હોય તો પ્રોબ્લેમ નથી. ઘણી વખત લખાણ આમ હોય છે 3 અપોન 2x, તો x ને તમારે અંશમાં ગણવાના, એટલે કે આ રીતે જ સમજવાનું. બરાબર? તો ચાલો અહીં 2 અને 3 નો લસાઅ કાઢીશું. 2 અને 3 નો લસાઅ થશે 6, જેના છેદમાં સંખ્યા છે, ધારો કે 2 છે, તો 2 ને આપણે 6 જેટલા બનાવવા કેટલા વડે ગુણીશું? 3 વડે. તો અહીં પણ 3 વડે, એટલે કે જેટલા વડે નીચે ગુણીએ એટલા વડે ઉપર ગુણવાનું. 3 તરી 9x માઇનસ 3 દુ 6, 5 દુ 10 માઇનસ 10y બરાબર માઇનસ 2. 6 ભાગાકારમાં છે, અહીં ગુણાઈ જશે. 9x માઇનસ 10y બરાબર 6 દુ 12 માઇનસ 12. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. આ જ રીતે બીજા સમીકરણ ઉપર પ્રક્રિયા કરીને તમે સમીકરણ નંબર 4 મેળવી શકો છો, અને સમીકરણ 3 અને 4 નો આદેશની રીતે ઉકેલ મેળવી શકો છો. બરાબર છે? તો હવે આજે આપણે 3 ઉદાહરણ જોયા. આવતા વિડીયોમાં હજુ બીજા ઉદાહરણમાં આદેશની રીતને વધુ ડિટેલમાં સમજીશું. ઓકે, ગુડ બાય.